Good morning friends. ચાલો હવે આપણે આગળ વધીશું આજના વિડિયોની અંદર. આની આગળના વિડિયોમાં એટલે કે આની આગળના પાઠની અંદર તમને મેં ભાગાકારનો એક દાખલો ગણતા શીખવ્યો કે ભાઈ બહુપદીની અંદર બહુપદીઓમાં એક બહુપદીને બીજી બહુપદી વડે કેવી રીતે ભાગી શકાય એની સમજ આપી. બરાબર છે. હવે આપણે થોડા ભાગાકારના દાખલાઓ હજુ વધારે સમજીએ અને આ જે વસ્તુ છે એને વધારે સારી રીતે સમજી લઈએ. તમને અત્યાર સુધીમાં જે ગયો વિડિયો તમે લોકોએ જોયો અને ધારો કે ના જોયો હોય તો જોઈ લેજો પહેલા ગયો વિડિયો, તો આ વિડિયો જોશો તો જ સમજ પડશે. બરાબર છે. આની આગળનો પાર્ટ નથી જોયો અને તમે ડાયરેક્ટ આ પાર્ટ પર આવી ગયેલા છો તો તમને અત્યારે આ વિડિયોમાં સમજ નહીં પડશે. સો પ્લીઝ આની આગળનો વિડિયો પહેલા એક વખત જોઈ લેજો. ચલો, એ જેમાં આપણે ભાગાકારનો દાખલો કરેલો હતો તેમાં આપણે સારી રીતે સમજી ગયા હતા કે પેલી ભાજ્ય બહુપદી હોય કેવી રીતે લખી શકાય. કે ભાઈ ચાર ચારનો ભાગાકારનો દાખલો કર્યો હોય અંદર ભાજ્ય બહુપદી હોય તો શું લખીએ આપણે? ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી છે વત્તા શેષ બહુપદી. એને આપણે સાંકેતિક ભાષામાં આ રીતે લખી શકીએ. ભાઈ કોઈ પણ એક બહુપદી એટલે ધારો કે પી ઓફ એક્સ એને બીજી કોઈ બહુપદી વડે ભાગો, બીજી કોઈ બહુપદી મતલબ કે જી ઓફ એક્સ. બરાબર છે. તો તમને ભાઈ ભાગફળ દરેક ધારો કે q ઓફ x મળે છે તો ગુણાકાર કરવો પડશે g ઓફ x ગુણ્યા p ઓફ x અને છેદમાં આવશે, સોરી નીચે આવશે શેષ. બરાબર છે. આજે પાછો આપણે ભાગાકારનો દાખલો શીખવાના છીએ, કરવાના છીએ, એમાં એકવાર ફરીથી આપણે આ વસ્તુને ચેક પણ કરી લઈશું. બરાબર છે. આ બધી વસ્તુ એકવાર ફરીથી જોઈ લઈએ. ચાલો આજે વિદ્યાર્થી મિત્રો ફરીથી કોઈ ભાગાકારનો દાખલો શીખીએ. જે રકમ બુકમાં નથી મારી રીતે કરાવું છું અને એ દાખલો પડે પછી આપણે બુકના દાખલાઓ તરફ જઈએ. સ્વાધ્યાય 2.3 એમાં દરેકે દરેક દાખલા ભાગાકારને લગતા જ છે. એટલે સ્વાધ્યાય 2.3 ભાગાકારના દાખલાઓમાં કમ્પ્લીટ કરવાનું છે. દિમાગમાં ઉતરશે. ચાલો સમજ. ધારો કે મારી પાસે કોઈ બહુપદી છે x નો વર્ગ વત્તા 7x વત્તા 10. ઓકે, હવે મારે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અને તમારે છે ને બીજી એક બહુપદી છે x વત્તા 2 આના વડે ભાગવાનું છે. ઓકે, સાદો ભાગાકાર યાદ છે ને? ધારો કે ભાઈ 54 એને 2 વડે ભાગવાનું. તો યાદ કરો સૌથી પહેલા આપણે ખાલી પહેલું પદ જોઈએ કે ભાઈ આગળ કોણ છે? અહીં 5. એવી રીતે અહીં જુઓ. બરાબર છે. આ જગ્યામાં સહગુણક 1 છે. ઓકે, આગળ વધીએ અને પછી ભાઈ આ જોઈએ 2 નો ઘડિયો બોલવાનો. બરાબર છે. તો આ જગ્યા પર તમે આ દાખલામાં કોનો ઘડિયો બોલશો? તો આનો જે સહગુણક હોય તે ભાઈ આનો સહગુણક કોણ છે? 1 છે. વારંવાર કહું છું, કેટલી વાર અત્યાર સુધી મેં તમને કહ્યું કે આગળ સહગુણક તરીકે કશું દેખાય નહીં એટલે 1 હોય છતાં પણ તમે સમજો નહીં તો પછી તમારો પ્રોબ્લેમ કહેવાય. બરાબર. અનેક વખત કહ્યું છે કે આગળ કશું ના દેખાય x ની આગળ ચલ તરીકે તો એનો સહગુણક 1 હોય છે, એ તમે ધ્યાન રાખજો. બરાબર છે. એટલે અહીં તમારે બોલો કોનો ઘડિયો બોલવો પડશે? 1 એકા 1 એકાનો ઘડિયો બોલવાનો. ક્યાં સુધી? આનો સહગુણક પણ 1 છે એટલે 1 એકાનો ઘડિયો 1 સુધી બોલવાનો. ભાઈ 1 એકાના ઘડિયામાં 1 ક્યારે આવે? તો તમે કહેશો કે 1 એકા 1, તો તમે ઉપર 1 લખશો. કારણ કે ધારો કે તમે આમાં હું ભાગાકાર કરવાનો કહો તો 2 એકાનો ઘડિયો 5 સુધી બોલવાનો હોય તો આપણે ભાગ ચલાવીશું 2 દુ 4, તો એ 2 પછી દુખા લખીએ છીએ આપણે ઉપર લખીએ છીએ. બરાબર. 2 દુ 4 તો 2 પછી દુખા લખવાનો, દુ એટલે 2 કા લખવાનો ઉપર લખવાનો. તો અહીં પણ મેં 1 લખવાનું વિચાર્યું. બરાબર છે. એની પહેલા હવે આપણે દાખલો આગળ વધારીએ એ પહેલા આપણે આ દાખલામાં ચલનું સંપૂર્ણપણે કામ પૂરું કરી લઈએ. બરાબર છે. ગયા વિડિયોમાં શું સમજાવ્યું? આ ચલ જોવાનો x ની 2 ઘાત છે, x ને ઉપર 2 ઘાત છે અને આ જે છે તે x ની 1 ઘાત છે. મેં તમને બહુ જ સારી રીતે સમજાવ્યું છે. ભાગાકારનો દાખલો છે 8મા ધોરણમાં આપણે કરતા x ની 2 ઘાત ભાગ્યા x કશું નહીં એટલે 1 ઘાત લખી શકાય નીલમ. હવે તમે ભાગાકારનો દાખલો કરો એટલે ઘાતોની બાદબાકી કરવાની.
બે ઘાતમાંથી એક ઘાત બાદ કરો જવાબ શું આવે ખાલી x ની 1 ઘાત એટલે આપણે આ જગ્યા પર લખીશું ખાલી x ની 1 ઘાત પણ એક ઘાત આપણે લખતા નથી બીજી વસ્તુ હવે અહીંયા x લખી દીધેલો હોય તો x ની આગળ સહગુણક 1 પણ આપણે ક્યારેય પણ લખતા નથી તો એને પણ આપણે લખવાની જરૂર નથી બરાબર છે જ્યારે પણ 1 હોય જ્યારે પણ 1 હોય ખાલી મનમાં રાખવાનો કે 1 છે પણ કશે એને લખવાનો નહીં x ની આગળ સહગુણક તરીકે હોય ત્યારની વાત કરું છું તો બોલો સૌથી પહેલા તમને આ ખ્યાલ આવી ગયો કે આપણે ભાગાકાર કરવાના છીએ તો ભાગાકારની અંદર સૌથી પહેલા ઘાત જોવાય કે આ છે x ની 2 ઘાત એની પાછળ છે ખાલી x ની 1 ઘાત ભાગાકારનો દાખલો મતલબ કે ભાઈ શું કરવાનું ભાઈ ઘાતોની બાકી કરો ધારો કે આવું હોય મેં તમને આગળના મુદ્દામાં પણ સમજાવ્યું છે એકવાર ફરીથી જોઈ લો અહીં x ની 3 ઘાત છે અહીં x છે તો સૌથી પહેલા x ની કેટલી ઘાત આવે તો શું કરવાનું બાદ નાખી 3 ઘાતમાંથી 1 ઘાત બાદ કરો એટલે સૌથી પહેલું પદ આવશે x ના વર્ગ વાળું હવે બહુપદી નામને આગળ વધારીએ ચલનું કામ પૂરું કરી દેવાનું એક સાથે હવે આ બહુપદીને આપણે ઉપર ભાગફળવાળી બહુપદીને આગળ વધારીએ તો ભાઈ અહીં જો x ના વર્ગનું પદ આવ્યું હોય તો એના પછી x વાળું પદ આવે x ની 1 ઘાત વાળું પદ આવે 2 ઘાત 1 ઘાત અને ત્યાર પછી અચળ પદ જેમાં x ની 0 ઘાત પણ આપણે x ની 0 ઘાત લખતા નથી બોલો ખ્યાલ આવે છે ને તમને ઉપર બસ આવી જ રીતે જુઓ પહેલા 2 ઘાત હોય તો પછી 1 ઘાત વાળું પદ આવે પછી અચળ પદ હવે જો તમે આ રીતે લખી દો ને તો ભાગાકારના દાખલામાં પછી તમારે છે ને ખાલી આગળ સહગુણક લખવાના જ બાકી રહે ખાલી આગળ શું લખવાનું બાકી રહે સહગુણક આગળ સહગુણક લખી દો ને તો તમારું કામ કમ્પ્લીટ થાય સહગુણક એટલે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર તો આપણે આવડે જ છે ચાલો જો તમને એકદમ વ્યવસ્થિત સમજી ગયા હો તો આપણે આગળ કામ ચાલુ કરીએ ના સમજ પડી હોય તો મને આ વિડિયો ફરીથી તમે જોઈ શકો છો બરાબર ને વિડિયોનો ફાયદો આ છે કે તમે એને વારંવાર રિપીટ પર રિપીટ જોઈ શકશો ઓકે આપણે આગળ વધીએ ચાલો આ x ની 2 ઘાત થઈ ગઈ આ x ની 1 ઘાત થઈ ગઈ મેં તમને કહ્યું કે ભાગાકાર એટલે બાદબાકી કરવાની 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કરો ખાલી x બચ્યો તો એને ઉપર લખી દીધો હવે શું કરવાનું સાંભળજો હવે શું કરવાનું આ ઉપર લખાયેલી જે રકમ હોય એને આ જે મારો ભાજક છે એ બંને શું કરવાનું હોય ગુણાકાર કરવાનો હોય બરાબર ને આ જે લખ્યું તે પેલું જે લખ્યું તે બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરો એટલે 2 2 4 થાય તો 4 કા લખે નીચે ગુણાકાર કરો 2 2 4 4 કા લખવાના 5 ની નીચે એવી જેવો ગુણાકાર માં આ જગ્યા પર કર્યો એવો જ ગુણાકાર હું આ જગ્યા ઉપર કરીશ કરીશ કે નહીં હજુ આપણે આગળ વધીએ આ જે ગુણાકાર છે એક સિંગલ એટલે કે એક પદનો એક પદથી ગુણાકાર છે જ્યારે આ જે ગુણાકાર છે ને તો ભાઈ તમે સમજતા હશો કે ખાલી 2 ને x સાથે નહીં ગુણવાનું ખ્યાલ આવે છે આ x ને પણ 2 સાથે ગુણી આ x ને પણ આ x સાથે ગુણીશ અને આ 2 ને પણ પેલા સાથે ગુણીશ ટૂંકમાં તમે સમજ પડતી હોય તો આ જે બંને પદ છે બંનેને x સાથે ગુણાકારમાં લઈશું બંનેનો આને સાથે ગુણાકાર કરવાનો તો ચાલો પહેલો ગુણાકાર હવે જો છે ને પહેલો ગુણાકાર કેટલો થાય ને તો વિદ્યાર્થી મિત્ર આપણને ખબર હતી આ શું લખાયું છે x નો વર્ગ લખેલો છે ને ભાઈ તો પહેલો જે ગુણાકાર તમે કરશો ને એટલે x નો વર્ગ જ થવાનો છે આ આ આપણે એડજસ્ટ કરેલું હોય પહેલેથી દરેક દાખલામાં આની નીચે આ સંખ્યા સરખી જ આવવાની બીજો ગુણાકાર કરે તો ખાલી x ને ગુણીને બેસે નહીં રહેતા હવે 2 નો વર્ગ છે 2 વડે ગુણો ચલો જો તો પહેલા તો પ્લસ 2 છે ને એટલે આપણે પ્લસ કરી દઈએ ચિહ્ન પણ ખાસ પાડતા રહેવામાં હવે 2 ને તમે x સાથે ગુણો એટલે શું થાય 2x બોલો ક્યાં આવે છે બંને ને x સાથે ગુણેલા ગુણાકારનો કામ પતી બોલો ખ્યાલ આવે છે x ના સાથેનો ગુણાકાર પૂરો થઈ ગયો હવે શું કરવાનું ભાઈ હવે તમે આ દાખલામાં આવો હવે તમે આગળ શું કરવાનું નીચે 4 લખો તો પછી તમે શું કરશો 4 નું ચિહ્ન બદલી નાખશો ને બાદબાકી કરવાની બાદબાકી કરવાની મતલબ ચિહ્ન બદલી નાખશો ચિહ્ન બદલી નાખશો મતલબ 5 વડે 4 બાદ કરો તો 1 એવી જ બાદબાકી મારો અહીં કરવાની
આ જગ્યા પર બાદબાકી કરાવો તો પહેલું તો ચિહ્ન બદલવું પડશે બાદબાકીના દાખલા 5માં 6માં 7માં ધોરણમાં આપણે શીખ્યા એક બહુપદી માંથી બીજી બહુપદી બાદ કરવાની જ્યારે પણ બાદબાકી કરતા તો પાછળના બધા ચિહ્નો બાદબાકીના ચિહ્નો પછીના જેટલા પણ આવતા હતા બધા બદલી નાખતા હતા તો ચલો બદલી નાખીએ આ ચેક કરો પ્લસ x નો વર્ગ છે ને આ માઇનસ થોડી છે પ્લસ છે પ્લસ x નો વર્ગ જે હતો તે માઇનસ બની જશે પ્લસ 2x જે છે તે માઇનસ બની જશે હવે તમે નવા ચિહ્ન પાડેલા છે નીચે તેને જ ધ્યાનમાં લેવાનું ઉપરના ચિહ્ન ક્યારેય ધ્યાનમાં લેવાના નહીં કબાટ કદાચ તમારા મનમાં ક્યારેક કન્ફ્યુઝન થાય કે સર ઉપરનું ચિહ્ન જોઉં કે નીચેનું જોઉં જૂનું ચિહ્ન જોઉં કે નવું ચિહ્ન તો તમારા મનમાં એવું આવવું જોઈએ કે તમે જૂના ચિહ્ન જોવાના હોય તો નવા ચિહ્ન શું કામ પાડ્યા બધા હે વાત મારે પ્લસનું ચિહ્ન જોવું હતું તો માઇનસનું ચિહ્ન શું કામ પાડ્યું નેના કરતા તો ના પાડતા બચા ના પડે એવું નથી તમે સમજતા હશો બરાબર એવું નથી ભાઈ મારે નવું ચિહ્ન જે પાડ્યું એને જ ધ્યાનમાં લેવાનું આ પ્લસનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું નથી હવે બાદબાકી ચાલો કરતા કરીએ એટલે જો આ છે ને હંમેશા આવું ઉડી જ જશે x નો વર્ગ માંથી x નો વર્ગ જે એટલે 0 0 લખવાનો નહીં ચાલો આ જગ્યા ઉપર આવો ચાલો જો હવે બોલો 7 અને 2 બંનેના ચિહ્ન સરખા છે કે અલગ અલગ છે અલગ અલગ ચિહ્ન છે તમે સરખા નહીં બોલતા 7 છે ને પ્લસ માં છે 2 જે છે ને માઇનસ માં છે 2 જે છે ને તે માઇનસ માં છે ધ્યાન રાખજો બરાબર નવું ચિહ્ન જોવાનું ચલો બે ચિહ્ન અલગ અલગ બાદબાકી કરવાની બે ચિહ્ન સરખા સરખા દેખાય સર ઉપર પ્લસ નીચે પણ પ્લસ સરવાળો કરો ઉપરનું ચિહ્ન માઇનસ નીચેનું ચિહ્ન પણ માઇનસ સરખા સરખા ચિહ્ન હોય સરવાળો કરો પણ અત્યારે અલગ અલગ ચિહ્ન છે બાદબાકી કરવાનું બાદબાકી કરીએ 7 માંથી 2 બાદ કરો એટલે 5x પણ જેને બાદબાકી પતે મોટે રકમનું ચિહ્ન પાડો ધારો કે તમે ચિહ્ન પાડવાનું ભૂલી જાવ છો તો પહેલા 5 લખવાના પહેલા ચિહ્ન પાડી દેવાનું પહેલા જો 7 નું આ ચિહ્ન 2 નું આ ચિહ્ન મોટે રકમનું ચિહ્ન પાડી દો મોટે રકમ પ્લસ 5 એટલે પ્લસ 7 માંથી 2 ગયા એટલે 5 અહીં આટલા ભાઈ છે હવે આ દાખલામાં આપણે આગળ શું કરીએ તમે કહેશો કે સર ઉપરથી નીચે ઉતરે છે આ સંખ્યા બને 14 એવી રીતે કોણ આ કામ પતી ગયો છે તો હવે ઉપરથી નીચે કોણ ઉતરશે ભાઈ પ્લસ 10 આ તમે લખી દો એકવાર ફરીથી તમે હવે કોની વાત જણ કરાવશો મને કહો ચાલો આ 14 લખાઈ ગયા તો 14 પછી તમારે સીધી મેજર પાસે કોની પર જશે આ 2 ની ઉપર એકવાર ફરીથી તમે 2 નો ગણ્યો બોલશો 14 આવે ત્યાં સુધી સાચી વાત તો એવી જ રીતે તમે આ ઉપરથી નીચે 10 આવી ગયા પછી કાલિક તમારી નજર દોડાવવાની અહીં એકવાર ફરીથી મારે આ જગ્યા પર 2 નો ગણ્યો છે આ જગ્યા પર 1 એકાર નો ગણ્યો બોલવાનો છે ભાઈ 1 એકાર ના ગણ્યામાં પ્લસ 5 લાવવાના છે તો પહેલા તો કે ને પ્લસ નું ચિહ્ન આવે એટલે પ્લસ પાડી દો બરાબર છે 1 ના ગણ્યામાં 5 ઘેરા એકદમ આરામથી તમે મને કહેશો કે સર 1 5 5 2 ના ગણ્યામાં 14 ક્યારે આવે તો તમે શું કહેશો 2 7 14 સાચી વાત કે ખોટી વાત તો તમે 7 ક્યાં લખશો ઉપર કેવી રીતે આ જગ્યા ઉપર 1 1 ના ગણ્યામાં 5 ક્યાં આવે 1 5 5 આવે તો 5 ના લખવાના ઉપર 7 ના લેખા 2 7 14 ના 7 ના લેખા અહીં હવે તમે આ દાખલામાં શું કરો ખ્યાલ આવે છે ને 2 ને 2 વડે ગુણો ના ભાઈ 2 વડે ગુણાકાર પતી ગયો છે હવે તમે છે ને કે અહીં 7 લખ્યા બાદ એવું કરો છો કે 2 7 14 એટલે 2 નો 7 સાથે ગુણાકાર કરો છો જેવો ગુણાકાર અહીં કર્યો છે એવો જ ગુણાકાર અહીં કર્યો છે ફરક એટલો છે કે આમાં સિંગલ પદને 7 વડે ગુણવાનું જ્યારે આમાં આ બંનેને આ બંને ડબલ પદ છે ને દ્વિપદી છે ને એટલે આ બંનેને x સાથે ગુણો ના ભાઈ x વડે ગુણાકાર તો પતી ગયો ને હેને અહીંયા જેવો 2 વડે ગુણાકાર પતી ગયેલો એવો અહીં x વડે ગુણાકાર પતી ગયો છે એટલે હવે મારે આ જે નવી વસ્તુ 5 લખી ને એટલે આ આખી બે પદની પદાવલીને 5 સાથે ગુણવાનું જે પૈકીનો પહેલો ગુણાકાર તમે શું કરશો ને ભાઈ એ પહેલેથી ફિક્સ જ હોય ભાઈ પ્લસ 5x છે ને એટલે આ જગ્યા ઉપર પ્લસ 5x આવે છે એવો ગુણાકાર તમે કરીને લખશો તો પણ આ જ આવે ડાયરેક્ટ લખી દઉં તમને ટાઈમ બચે જરા હવે બીજો ગુણાકાર છે બીજો x ને 5 વડે ગુણાય હવે 2 ને ગુણવાનો બાકી છે 2 ને પણ 5 વડે ગુણો પહેલા તો ચિહ્ન જો વત્તા છે વત્તા છે બે સમાન ચિહ્ન છે એટલે સરવાળાનું ચિહ્ન પાડી દેવું બરોબર છે સરખા ચિહ્ન સરવાળાનું ચિહ્ન પાડી દો 2 5 2 5 10 થાય
જો આવી લાઈન કે એરો તમારે પરીક્ષામાં કે તમે નોટબુકમાં દાખલો ભરશો ત્યારે બતાવવાનું નથી અત્યારે ફક્ત હું તમને દાખલો સમજાવી રહ્યો છું ને એટલે પાડી રહ્યો છું પછી તો તમારા મનમાં તો 5 લેખો એટલે 5 વડે x ના ગુણો 5 વડે કહી દઉં 5 વડે x ના ગુણો 5x 5 2 10 ભાઈ હવે તમે જો 2 ગુણ્યા 7 કરશો એટલે 14 લખો પછી એકવાર ફરીથી તમે શું કરશો આ નીચેના 14 નું ચિહ્ન પરથી રાખશો અને શેષ 0 લાવશો એટલે કે બાદબાકી કરવાની તો આ જગ્યા ઉપર પણ બાદબાકી કરીએ બાદબાકી કરો તો ચિહ્ન બદલો પહેલા તો આ પ્લસ 5x છે એને માઇનસ થઈ જશે આ પણ પ્લસ 10 છે એને માઇનસ થઈ જશે શું થશે બોલો 5 માઇનસ 5 નવા ચિહ્નો જોવાના છે જૂના ચિહ્નો જોવાના નથી 5 માંથી 5 જાય તો પણ 0 પ્લસ 10 માંથી માઇનસ 10 કરો એટલે પણ 0 ભાઈ તમારે શેષ આવી ગયો 0 બોલો ધ્યાન આવે છે વિદ્યાર્થી મિત્રો ફક્ત સમજ માટેના દાખલા અત્યારે લઉં છું આ દાખલો પતે છે એટલે હવે હું આગળ વધીશ અને તમારી પાસે પોતાના દાખલાઓ જોવડાવીશ પણ એ પહેલા એક વાર ફરીથી આની સાથે આપણે સરખાવી રહ્યા કે આપણે લખ્યું શું છે શું લખ્યું છે કે ધારો કે મારી પાસે કોઈ એક બહુપદી p(x) આ બહુપદી p(x) પહેલી બહુપદી એને મેં આ બીજી બહુપદી વડે ભાગી બીજી બહુપદી નું કોઈ પણ નામ આપવું પડશે ને બરાબર આનો નામ આપણે આપીએ g(x) ધારો કે p(x) ને g(x) વડે ભાગવામાં બરાબર છે ભાગાકારના અંતે આ મને શેષ સોરી આ મને ભાગફળ મળી તો ભાગફળને કે કોઈ નામ આપવું પડશે q(x) આ મને શેષ મળી શેષ ને આપણે નામ આપીએ r(x) અહીં શેષ 0 મળે છે બરાબર ને આ જે છે એને ભાજ્ય કહેવાય ગુજરાતીમાં આપણે લખીએ તો આ જે છે એને ભાજક કહેવાય આ જે છે એને ભાગફળ કહેવાય સૌથી છેલ્લા જે બચે છે એને આપણે શેષ કહીએ સેમ જેવો દાખલો આ છે તેવો દાખલો આ છે જેવો આ છે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર આ છે બહુપદીઓનો ભાગાકાર તમે આ જગ્યા પર લખી શકો કે નહીં હા ભાઈ કે આ 54 બરાબર શું 2 ગુણ્યા 27 આ તો 27 કહ્યો ને મને 2 ગુણ્યા 27 વત્તા શેષમાં 0 મારી આગળના જે વિડિયો મેં બનાવેલો છે એમાં પણ મેં આ વસ્તુ સમજાવી છે 54 એટલે કે ભાજ્ય આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે ટૂંકમાં હું એમ કહું છું કે ભાજ્યને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તો એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું છે બરાબર છે એને બહુપદી સ્વરૂપમાં લખીએ તો ભાજ્ય એટલે કે p(x) કે ભાઈ p(x) બરાબર આનો ને આનો ગુણાકાર એટલે કે g(x) ગુણ્યા q(x) વત્તા શેષ એટલે કે r(x) બરાબર આ ગુણ્યા આ વત્તા શેષ ઓકે તો તમને આ જે વસ્તુ અહીં લખી છે તેના વિશે એકદમ વ્યવસ્થિત આઈડિયા આવી જશે જો ફરીથી એક વખત જોઈ લઈએ પછી મેં બતાવું પછી બરાબર કે પૂર્ણાંકોની જેમ જે રીતે પૂર્ણાંક માટે ભાગાકાર કરીએ છે એવી રીતે પૂર્ણાંકોની જેમ આ બહુપદી માટે પણ જો કોઈ બહુપદી p(x) છે એટલે બીજી કોઈ એક શૂન્યેતર શૂન્યેતર મતલબ કે બીજી બહુપદી તમારે 0 નથી લેવાનું શૂન્ય સિવાયની કોઈ પણ લેવાનું શૂન્ય સિવાયની કોઈ પણ મતલબ શૂન્યેતર તમે તમારા દિમાગમાં આ શબ્દનો અર્થ ફિટ કરો શૂન્ય સોરી શૂન્યેતર એટલે તમે એવું નહીં સમજતા કે શૂન્યેતર એટલે કે 0 ના શૂન્યેતરનો મતલબ થાય છે શૂન્યને છોડીને કોઈ પણ બહુપદી હોય છે બરાબર છે શૂન્યેતર શૂન્યને છોડી દેવાનો શૂન્યને છોડીને બીજું કંઈ પણ ડન તો એક બહુપદી p(x) એને બીજી કોઈ એક શૂન્યેતર બહુપદી g(x) વડે ભાગવામાં આવે તો આપણને આ મળે જે મેં લખી તમને સમજાવ્યું આ જ વસ્તુ ગુજરાતીમાં કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી ભાઈ બહુપદી બરાબર આખું લખો તમે લખો ને ત્યારે આખું લખો આ વાત પણ ગયા વિડીયોમાં મેં કરેલી હતી જે નીચેની લાઈન લખી છે તે કે ભાઈ શેષ જે ખરે ને શેષમાં મને જે કંઈ પણ મળશે ને તો આ શેષની ઘાતાંક ભાઈ ભાજકની ઘાતાંક કરતા ઓછી જ આવે કારણ કે ભાગાકાર કરું છું ને તો ધીમે ધીમે સંખ્યાઓ નાની થઈ ભાગ ચાલે છે ને એટલા માટે ભાગાકાર કરીએ હે ભાઈ જો
ભાગાકાર કરે એટલે છેલ્લે આપણે ઉપર પણ શેષ ઓછી થાય નીચે પણ ઓછી થાય એટલે તમે ભાગાકાર નો દાખલો કરો તો બધાનો મને કહો ઘાટ વધવાની કે ઘટવાની બાદબાકી કરવાની આવે તો તમે કહો ઘાટ વધે છે એટલે આ નિયમ બનાવ્યો તો આ કે નીચે છેલ્લે શેષ પણ વધશે ને આ જે શેષ વધશે ને એની ઘાટાંક ખરી ને ભાજક કરતા ઓછી છે અરે હું તો ત્યાં સુધી કહું કે આ ભાગફળ ની ઘાટાંક પણ આના કરતા આના જેટલી હતો એના કરતા ઓછી થાય જો અત્યારે આના જેટલી છે અથવા તો એના કરતા ઓછી જ થાય પણ અત્યારે આ દાખલાની વાત નહીં કરું બધા દાખલામાં આવું પોસિબલ નથી હા બધા દાખલામાં એવું પોસિબલ નથી કે અહીંયા તમને ઘાટ ઓછી જ મળે ભાગફળમાં પણ શેષ ને ગેરંટી શેષ ની અંદર આવતી ઘાટાંક ભાજક કરતા ઓછી જ હોય અથવા તો ક્યારેક ક્યારેક તો શેષ ની કિંમત મને ઝીરો મળે જેમ કે આ દાખલો હા તો ક્યારેક ક્યારેક શેષ ઝીરો પણ મળે દર વખતે તો ના મળે ક્યારેક શેષ ઝીરો પણ મળે અથવા શેષ બચી પણ જાય તો બચી ગઈ શેષ તો એની ઘાટાંક છે ને ભાજક કરતા કેવી હોય ઓછી હોય ડન હજુ આપણે આગળ વધીએ ચાલો બહુ ફાઇન વસ્તુ સમજાવું છું એકદમ વ્યવસ્થિત સમજો આવે છે શેષ પ્રમેય શેષ પ્રમેય પણ એક પ્રકારનો એમ સમજો કે ભાગાકારનો દાખલો જ થવાનો છે પણ એકદમ શોર્ટકટમાં પતી જશે તમને શેષ પ્રમેય ચલાવીશ ને તો તમને યાદ આવશે સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 માં કેવા દાખલા ગણતા વિદ્યાર્થી મિત્ર આપણે કે ભાઈ એક બહુપદી મને આપેલી હોય એમાં કિંમત શોધવાની હોય x 2 મૂકો x 4 મૂકો x 10 મૂકો આપણે એવું કામ કરી નાખ્યા બરાબર હવે આ શેષ પ્રમેય શું કહે છે તે તમને હું સમજાવું છું આજ દાખલામાં સમજી લઈએ હે જો ભાઈ મારી પાસે એક બહુપદી હતી કઈ p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 7x વત્તા 5 હવે આ બહુપદીને જરા ચેક કરો કોના વડે ભાગવાનું હતું ભાઈ તો ભાગાકાર કરવાનો હતો મને x વત્તા 2 વડે બરાબર ધ્યાન રાખજો હે વિદ્યાર્થી આનો ભાગાકાર કોને સાથે કરવાનો છે મારે x વત્તા 2 સાથે તો શેષ પ્રમેય એવું કહે છે કે તમારે આનો ને આનો ભાગાકાર કરવો હોય અને ભાગાકાર કરવાના અંતે તમને ખાલી શેષ જોઈતી હોય ખાલી શેષ જોઈતી હોય તો તમારે છે ને ભાગાકારનો દાખલો કરવાનો નહીં કે ભાગાકારનો દાખલો આટલો લાંબો કરીશ અને પછી શેષ ઝીરો તમને ડાયરેક્ટ શેષ જોઈતી હોય શું કરવાનું તે તમને સમજાય તો જોઈએ આ બહુપદી કોના વડે ભાગવાનો x વત્તા 2 આ જગ્યા પર વત્તા 2 હોય ને તો તમારે આ જગ્યા ઉપર x ની કિંમત મૂકી દેવાની માઈનસ 2 x ની કિંમત શું મૂકી દેવાની માઈનસ પ્લસ 2 હોય તો માઈનસ 2 મૂકી દો માઈનસ 2 હોય તો પ્લસ 2 મૂકી દો ટૂંકમાં એવું સમજવાનું કે આનું શૂન્ય શોધવું છે આપણે આનું શૂન્ય શોધવું છે એટલે સામે ઇઝ ઇક્વલ ટુ 0 ગયા વિડીયોમાં એટલે આગળના વિડીયોમાં તમને બહુ તમને એટલે બતાવ્યું છે હવે આ પ્લસ 2 હોય સામે જાય તો માઇનસ 2 થઈ જાય એટલે આમાં x ને કરતા બનાવો તો x બરાબર શું કિંમત મળે માઇનસ 2 પણ આપણે આટલું લાંબુ યાદ નથી રાખતા શું યાદ રાખવાનું પ્લસ 2 હોય તો અહીંયા પ્લસ 2 દેખાય ને માઇનસ 2 મૂકી દો ભાઈ મને શેષનો જવાબ મળી જશે ડાયરેક્ટ શેષ કેટલી મળે જો ભાગાકાર આખો દાખલો કરીશ તો શેષ 0 મળે ખાલી આ કિંમત મૂકી દો જ્યાં પણ x દેખાય ને માઇનસ 2 મૂકો શેષ હાજર ટૂંકમાં એક પ્રકારનો ભાગાકારનો દાખલો જ છે આપણો જો સ્વાધ્યાય 2.2 માં બહુ કિંમતો મૂકી ત્યારે ખબર નહીં હતી અત્યારે ખબર પડી જો માઇનસ 2 મૂકો માઇનસ 2 નો વર્ગ 7 એટલે 7 x એટલે માઇનસ 2 વત્તા એટલે વત્તા અને 5 એટલે 5 માઇનસ 2 નો વર્ગ 4 થાય ગુણાકાર કરો માઇનસ 14 થાય વત્તા 5 કોઈ જગ્યા પર ભૂલ કરી આ 10 છે જો સોરી આ જગ્યા પર 10 છે આ જગ્યા ઉપર 10 છે એટલે આ જગ્યા પર 10 આવશે હે ને એ 10 હતા ભૂલમાં મારે 5 લખ્યા કરતા તો 10 10 10 હવે તમે ચેક કરો સરવાળામાં કોણ છે સરવાળામાં છે આ 4 અને આ 10 તમને મેં આપણો સમજાવ્યું છે કે 14 માઇનસ 5 છે બરાબર સરવાળો કરો 4 અને 10 14 14 માંથી 14 જાય 0 તો બોલો તમને કે સમજ સર શેષ લાવવાની હોય ને ખાલી શેષ લાવવાની હોય તો હું ભાગાકારનો દાખલો શું કામ કરું ભાઈ કોઈ દાખલામાં મને એવો સવાલ કરશે કે આ એક બહુપદી એને બીજી બહુપદી વડે ભાગો અને ભાગાકારના અંતે શેષ તો મળે
તો યાદ રાખજો કે જે દાખલામાં ખાલી મને શેષ શોધવાની હોય ને તો એ દાખલામાં આવો લાંબો ભાગાકાર ક્યારે લેખો ભાઈ તમારે x 2 વડે ભાગવું હોય ને તો બહુપદીમાં જ્યાં તમને x દેખાય ને તો ત્યાં તમારે -2 મૂકી દેવો +2 દેખાય તો -2 મૂકી દો -2 દેખાય તો +2 મૂકી દો મેં કિંમત ગણતા આવડે છે આપણે છેક છે કે શેષ 0 બચે તો લખા કરવાય શેષ 0 ક્યારે 2 આવે ક્યારે જવાબમાં 10 આવે તો 100 આવે બધા દાખલામાં શેષ 0 નહીં આવે પહેલા બીજી એક વસ્તુ કે મને શેષ 0 મળી તો તો હું આમ આરામથી કહી શકું કે -2 એ આ બહુપદીનું શૂન્ય છે એનો મતલબ યાર કે -2 વડે તમે આ બહુપદીને ભાગાકાર કરશો તો શેષ 0 મળશે તમે જોઈ શકો છો અહીંયા -2 હોય તો +2 મૂકવા શેષ 0 આવે મતલબ કે આ બહુપદીનો એક અવયવ આ છે ભાગાકારમાં શેષ 0 આવે તો કહીએ ને કે અવયવ છે કે નથી ધારો કે 24 છે 24 ને તમે 5 વડે ભાગો તો 5 4 20 શેષ બચે 4 હવે શેષ 4 બચે તો તમે એવું કહી શકો કે 24 ના એક અવયવમાં 5 આવે આપણે શું કહીએ કે 5 વડે ભાગ ચાલે નહીં 24 નો એક અવયવ 5 આવવાનો નથી પણ ધારો કે અહીંયા 25 હોય તો આપણે ભાગ ચલાવતા 5 5 25 અને શેષ આવતા 0 શેષ 0 આવે એટલે આપણે છાંટતો વેન કહી શકીએ કે 25 નો એક અવયવ 5 છે શેષ 0 આવે તો અહીં શેષ 0 મળી જાય તો હું આરામથી કહી શકું કે નહીં ભાઈ ભાગાકારનો દાખલો કર્યા વગર શેષ 0 મળી જાય મતલબ કે x -2 છે તો x 2 એ આ બહુપદીનો એક અવયવ છે શેષ 0 મળી જુઓ શેષ 0 ના મળે તો કંઈ નહીં કહી શકીએ બોલો ખ્યાલ આવે છે ઓકે તો આ દાખલાઓ પણ આપણે ચેપ્ટરમાં જોવાના છે જેમ જેમ હવે જો હવે છે ને જેમ 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 આપણે ચેપ્ટર આગળ વધારીએ તેમ તેમ જેવા દાખલાઓ આવે ને એવા દાખલાઓ આપણે ભણતા જઈએ હે તમને ભાગાકારના દાખલામાં મેં બહુ વધારે સમય એકદમ વ્યવસ્થિત સમય આપીને મેં સમજાવવાની કોશિશ કરી છે તમે સમજતા હોય તો બબ્બે વિડિયો આ ભાગાકારના દાખલા સમજાવવામાં પૂરા કર્યા છે બરાબર તો તમને આઈ થિંક તમે બરાબર સમજી લીધું હશે બરાબર છે હવે આપણે ધીમે રહીને એકાદ બે દાખલાઓ હજુ કરીએ અને પછી આપણે આને પૂરું કરીએ હવે એક બુક નો દાખલો આપણે લઈએ છે બુક ની અંદર એક ઉદાહરણ 6 છે સ્વાધ્યાયની પોઈન્ટ 2 પટે ને પછી તમે છે ને ઉદાહરણ એક 6 આપેલું છે તે આપણે ભણીએ સ્વાધ્યાય 2.3 પર નથી જવા 2.3 ની પહેલા એક ઉદાહરણ છે ઉદાહરણ 6 જેમાં મને એવું કીધું છે કે પી ઓફ x બરાબર આ છે પી ઓફ x બરાબર x વત્તા 3x નો વર્ગ -1 અને g ઓફ x એટલે તમારે આ બહુપદીને આના વડે ભાગવાની છે જેની કિંમત મને આપી છે 1 x પ્રશ્ન છે કે આના આના વડે ભાગો એટલે ભાગાકાર કરી અને ભાગફળ અને શેષ મેળવી ભાગાકારનો દાખલો હોય તો ને ભાઈ તો યાદ રાખજો છેલ્લે શું લખવાનું ભાગફળ લખવાનું ભાગફળ શું મળ્યું x 5 પછી શું લખવાનું શેષ લખવાનું શેષ કેટલી આવી 0 યાદ રાખજો હવે સાંભળજો આ ભાગાકાર શરૂ કરું ને સૌથી પહેલો કામ આ બહુપદી આલોકય જેવી આપી ને તેવી ની લખવાની આપના પ્રમાણે સ્વરૂપ આવડે છે સૌથી મોટી ઘાત સૌથી પહેલા લખવાની યાદ છે ને તો આ બહુપદી જો ઊંધી ચડતી લખી ના આપણે સીધી લખવાનું સીધી લખીએ એટલે પહેલા આવશે સૌથી મોટી ઘાત વાળો પદ 3x ને 2 ઘાત આવી ગયું બે ઘાત વાળા પદ પછી એક ઘાત વાળો પદ જે આ રહ્યું પ્લસ x x ની 2 ઘાત x ની 1 ઘાત હવે આપણે અચળ પદ આ રહ્યું -1 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ એ લોકો રકમમાં પદાવલી અસ્તવ્યસ્ત આપે તો આપણે એને વ્યાપક સ્વરૂપમાં જ લખવાની ડન આ પણ જો હું ઊંધું આપેલું છે પહેલા x આવે પછી 1 આવે બહુપદીના વ્યાપક સ્વરૂપમાં લખીએ ઓકે વ્યવસ્થિત લખ્યું હવે ભાગાકાર શરૂ કરી દઈએ આ જગ્યા પર x ની 2 ઘાત આ જગ્યા પર x ની 1 ઘાત બે માંથી 1 ઘાત કરો એટલે ખાલી x ની 1 ઘાત તો આ જગ્યા પર x ની 1 ઘાત આવશે તો એના પછીનું પદ અચળ દાખલો પૂરો અચળ પદ આવે એટલે એમાં x ની આવે તો લખવાની જરૂર નથી x આગળ વધો આ સહગુણક જુઓ 1 આનો સહગુણક 1 આનો સહગુણક 3 બરાબર છે એટલે 1 ના ઘડિયામાં 3 ક્યારે એટલે આપણે કહીએ કે ભાઈ 1 તાલી 3 તો તાલીનો 3 અહીંયા લખવાનો
આ એક એકના ભાગ્યામાં 3 લાવો 1 તાલી 3 હવે શું કરો 3x મળ્યા ને તો આ બંનેને 3x સાથે ગુણવાનો તેમાંથી પહેલો ગુણાકાર કરો છે તો ભાઈ પહેલો ગુણાકાર ઉપરથી કેટલો લખે બીજો ગુણાકાર કરીએ 1 ને પણ 3 વડે ગુણો એટલે કે 1 તાલી 3 પાછળ શું આવે ભાઈ પાછળ અહીંયાથી ઉપર જે હોય કેટલો લખે દે આપણે ખાલી આંકડો લખવાનો 1 તાલી 3 ચાલો ટેન્શન પતી ગયું છે ચાલો ઉપર જો તે બેઠો લખી દે હવે શું કરીએ બાદ બાદ અહીં માઈનસ નું ચિહ્ન હોય માઈનસ નું ચિહ્ન બાદ બાદ એટલે ચિહ્ન બદલાય ચિહ્ન બદલાય તો આપણી જશે પહેલા ચિહ્ન પાડો એટલે મોટી રકમ નું ચિહ્ન આ જગ્યા ઉપર 1 છે આ જગ્યા ઉપર 3 છે મોટી રકમ 3 3 નું ચિહ્ન માઈનસ એટલે જવાબ આવશે માઈનસ પ્લસ માઈનસ એટલે બાદ બાકી કરીએ 1 માંથી 3 બાદ કરો એટલે કે 2x ચલો બરાબર છે બાકી નો કામ પતી ગયું હવે ઉપર થી નીચે કોણ ઉતરશે ભાઈ તો ભાઈ માઈનસ એક ઉતરશે હવે શું કરવાનું જો માઈનસ નું ચિહ્ન આવ્યું એટલે આ જગ્યા પર માઈનસ નું ચિહ્ન મૂકી દેવાનું અહીંયા પ્લસ આવે તો પ્લસ મૂકો જો અહીંયા તો પ્લસ આવે તો પ્લસ મૂકો માઈનસ આવે તો માઈનસ નું ચિહ્ન મૂકી દેવાનું હવે એકવાર ફરીથી બોલું કોનો ગણ્યો બોલવાનો એક એકાનો ગણ્યો ક્યાં સુધી 2 આવે ત્યાં સુધી એક એકાના જગ્યામાં 2 એટલે 1 2 2 તો 2 કાળ લખવાનો આ જગ્યા ઉપર એટલે આ મને રકમ મળી માઈનસ 2 તો માઈનસ 2 આ બંનેને માઈનસ 2 સાથે ગુણવાના આની સાથે નહીં ગુણા 3 નું કામ પતી ગયું છે એમાંથી પહેલો ગુણાકાર શું થશે ને એ તો મને ખબર હોય આને ગુણવાથી શું મળે થાય બીજી રકમ ગુણીએ પ્લસ 1 છે માઈનસ 2 થી ગુણવાનો પ્લસ 1 ને માઈનસ થી ગુણ્યા તો પહેલો તો જવાબ આવશે માઈનસ માં અને 1 2 2 થાય તે 2 લખવાના નહીં છે માઈનસ 2 સાથે બંનેને ગુણવાનો ગુણ્યા આને ગુણો ત્યારે જવાબ લખી દેવાનો બીજો ગુણાકાર પ્લસ માઈનસ છે એટલે માઈનસ આવે 2 આવે 3 વડે નથી ગુણવાનો 3 એકા 3 તો પતી ગયો આયો એ તો એનું તો પતી ગયું કામ છે 1 2 2 લખવાનો તસ પતિ વાળા બધો હવે શું કરે સરવાળા બાકી બાકી કરીએ તો હવે ચિહ્નો બદલવાના તો આ માઈનસ 2 છે એનો પ્લસ 2 થઈ જશે આ જે માઈનસ 2 છે એનો પ્લસ 2 થઈ જશે ચિહ્નો બદલી નાખ્યા આ તો ઉડી જવાનું છે આનું કામ કરો પહેલા મેં તમને કીધું ચિહ્ન લખી દેવા 2 માંથી મોટી રકમ એટલે કે 2 નું ચિહ્ન પ્લસ પાડી લો પહેલું ચિહ્ન પાડી દેવાનું એટલે પછી પાછળથી ટેન્શન કેટલું સહેલું છે ચિહ્ન મૂકવાનું કામ મોટી રકમ નું ચિહ્ન પ્લસ હવે શું કરો બાકી કરો 2 માંથી 1 જાય એટલે 1 નીચે શું લખે જઈએ આપણે ભાગફળ લખો અને શેષ લખો લખીએ તો ભાઈ ભાગફળ બરાબર 3x 2 શેષ બરાબર 1 બે મિનિટ માટે હવે પાછું તમે એવું વિચારો કે આ બહુપદી p ઓફ x છે નામ એનું 3x નો વર્ગ વત્તા x ઓછા 1 ભાઈ x વત્તા 1 વડે ભાગવાનું હતું ધારો કે તમને ખાલી શેષ લાવવાનો કીધો શેષ લાવો ખાલી શેષ લાવવાની હોય ને તો ભાગાકારનો દાખલો આખો કરવાની જરૂર નથી બરાબર છે ભાગાકારના દાખલાના અંતર્ગત ભાગફળ પણ મને શેષ પણ મળે મન મને કોઈ એમ કહે કે ખાલી શેષ લાવવાની ભાગફળનું મને કામ નથી તો મેં તમને અહીંયા પણ શીખવાડું તે વસ્તુ અહીં શીખવું કે ખાલી શેષ જોઈતી હોય તો શું કરો x + 1 વડે ભાગવાનો હોય તો આપણે આ જગ્યા પર મૂકી દેવાની માઈનસ જ્યાં પણ x દેખાય માઈનસ 1 આ રહો 3 એટલે કે 3 x એટલે કે માઈનસ 1 નો વર્ગ આ x એટલે કે માઈનસ 1 નો વર્ગ એની પાછળ માઈનસ 1 3 એટલે 3 માઈનસ 1 નો વર્ગ કરો પ્લસ 1 પાછો માઈનસ સોરી ખાલી માઈનસ x જ છે વર્ગ નથી ઉપર એટલે આ ગુણાકાર માઈનસ 1 એની પાછળ માઈનસ 1 ગુણાકાર કરો 3 એકા 3 માઈનસ 1 માઈનસ 1 3 માંથી 1 જાય 2 2 માંથી 1 જાય 1 ચેક કરો શેષ 1 જાય એટલે વિદ્યાર્થીઓ ખાસ ચેક કરો અહીંયા શું લખેલું છે શેષ પ્રમેય કે જો બહુપદી p ઓફ x ની ઘાત 1 કે 1 કરતા વધારે હોય આ બી બહુપદી છે એની ઘાત તો 1 કે કરતા વધારે હોય ને તમે જો એ સુરે બહુપદી x - a વડે ભાગતા હો ને તમે ખાલી શેષ જોઈતી હોય તો તમે એક કામ કરો ભાગાકાર નહીં કરો માઇનસ a હોય ને તો તમારે કેટલા મૂકી દેવાના પ્લસ a મૂકી દેવાના x - a વડે ભાગાકાર કરવામાં આવે તો શેષમાં મને શું મળશે p ઓફ a ભાગાકાર કરવાની જરૂર નથી x + 1 મને ભાગવાનો હોય
તો પ્લસ a હોય 1 હોય તો તમારે p ઓફ -x શોધી કાઢવાનો આ તમારી શેષ ભાઈ તમારે x 5 વડે ભાગવાનો હોય તો p ઓફ -5 કરી દો એ તમારી શેષ એવી રીતે x -a વડે ભાગવાનો હોય તો p ઓફ a શોધી કાઢો એ તમારી શેષ થાય અહીં a એટલે ફરનો કે કોઈ વાસ્તવિક સંખ્યા 2 5 4 તો નસ ભાગાકાર સુરેખ બહુપદી વડે કરવાનો હોય अगर माइनस है होए तो प्लस है मुकी दो तुम्हारे सेक्स प्लस है होए माइनस है ये मुकी दो ये तुम्हारे सेक्स ओके तो आ साथ है मैं आपने पूर्ण कर दिया।